અદ્ભુત ભગવાન જેને હા આ બહુ નસીબ વાળા હોય જેને ભગવાન સારા ગળાથી નવાજે છે હા કિન્નરી બેન એમાંના એક છે એવું થાય કે બસ સાંભળ્યા જ કરીએ આજનો ડેલી બોનસ કાર્યક્રમ આપણે ગેમ રમીએ જ નહીં ખાલી તમને સાંભળ્યા જ કરીએ એટલો સુંદર અવાજ છે બેન થેન્ક યુ સો મચ અને એમાં ખાસ કરીને તમે માડીની જગ્યા પર જે ડેલી બોનસને ગોઠવી દીધું હા બહુ સરસ આનંદ થયો થેન્ક યુ સો મચ બેન હા કિન્નરી બેન માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ જી 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 બેન થેન્ક યુ સો મચ હું પણ તમારા માટે 10,000નું બોનસ લાવ્યો છું પણ એ એના માટે આપણે થોડી ગેમ રમવી પડશે હા 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 લાફિંગ બુદ્ધા સોહનભાઈ હજી તો તમારું સ્વાગત બાકી છે તો કરી નાખો સ્વાગત આવી જાઓ આવી જાઓ જી જી બેન હજુ શું બાકી છે તમારા માટે એક સોંગ મેં રેડી કરી છે જે બિલકુલ બિલકુલ થઈ જાય બેન શું નામ તમારું દર્શના ખત્રી દર્શના બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય હા બોનસના ગેમના પ્રોગ્રામ માટે આવ્યા છે કે કોઈ મ્યુઝિકલ ઇવનિંગમાં આવ્યા છે ખબર નહીં પણ ખરેખર બેન તમારો પણ અવાજ બહુ જ સરસ છે સેકન્ડ પાર્ટિસિપન્ટ મૌન વ્રત પર છે આજે ના ના આ છે ને હા બેન આવો આવો અહીંયા અહીંયા તમે તમે સોમભાઈ તમારું ભાવ ભર્યું જી 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 સ્વાગત બિલકુલ બિલકુલ મોડું મીઠું કરીને બિલકુલ શું નામ બેન આપનું હિના પારેખ હિના બેન તમે પણ મોડું મીઠું કરો તો પહેલા ભગવાનને પ્રસાદ ધરાવાય પછી હા પછી ખવાય તો બંધુઓ કિન્નરીબેન ભટ્ટ અને હિનાબેન પારેખ સાથે શરૂ કરીએ આપણે ડેલી બોનસનો આજનો આ સંગીતમય સફર અમદાવાદના નારોલમાં હિનાબેન અને કિન્નરીબેન હું જોઈ શકું છું કે તમારી બાજુમાં તમને સપોર્ટ કરવા માટે હા તમારા બેટર હાફ પણ ઊભા છે તો એમનો પણ એક પરિચય લઈ લઈએ શું નામ છે એમનું અમિત પારેખ અમિતભાઈ અમિતભાઈ સાથે એમ તો લગ્ન જીવન ઘણા વર્ષોથી ચાલતું આવે છે એનું આ બે પ્રૂફ છે જ પણ છતાં પણ કેટલો વખત થયો 13 વર્ષ થયા લવ મેરેજ અરેન્જ મેરેજ ઓકે કેટલા છોકરાઓ જોયા પછી ફાઇનલ કર્યા ને બસ પહેલી વારમાં જ ગમી ગયા પણ કેટલા છોકરાઓ જોયા પછી પહેલી બે બીજા જ હતા હા હા શું કારણ એટલા ગંબા પાછળનું કંઈ ખાસ કારણ આ બધું એટલા માટે પૂછી રહ્યો છું સો દેટ આઈ કેન ફાઇનલાઇઝ અ ક્વોલિફાઈંગ ગેમ તમે આ બધી જે વાત કરશો એના પરથી જ હું કંઈ ક્વોલિફાઈંગ ગેમ ફાઇનલ કરીશ ઓકે જેને કારણે તમને એવું ન લાગે કે આવું તો મેં કોઈ દિવસ કર્યું જ નથી આ શું આવી ગયું એટલા માટે હા તો અમારા ઘરનું વાતાવરણ એવું હતું કે છોકરા માટે કંઈ એટલું બધું આમ એ નહોતું હતું મમ્મી પપ્પા કરે એ જ સાચું અને સારું જ હતું અત્યારે અમે સુખી છીએ અચ્છા ઓકે તો પણ એમને કેમ એવું લાગે છે કે મમ્મી પપ્પાનું ડિસિઝન ખોટું હોય છે હંમેશા તમને નથી એની તો છતાં પણ કોઈક તો એવી ક્વોલિટી હશે કે જે નહીં ગમતી હોય એવું કંઈક તો હશે અમિતને ખાવાનો બહુ જ શોખ છે અલગ અલગ ડિશિસ બહારની ઘરની બધાને ખાવાનો જબરજસ્ત શોખ છે હા તો એમાં ખોટું શું છે વળે એ તમને બનાવવું અચ્છા બનાવવું તમારે પડે સારું ચાલો એની કંઈક આપણે રસ્તો કરીશું બરાબર છે આજે આપણે એવું કંઈક કરીશું કે બહાર તમને ખવડાવવા લઈ જઈએ પણ એ પહેલાં હું કિન્નરી બેનને પણ થોડોક એમનો અને એમના એમનો પણ પરિચય લઈ લઈએ એમનું નામ વિજય ભટ્ટ વિજયભાઈ વિજયભાઈએ તમારા ઉપર કઈ રીતે વિજય હાસિલ કર્યો તમારું લવ મેરેજ લવ મેરેજ છે ઓકે તો પ્રેમમાં વિજય કેવી રીતે મળ્યો અમે એક જ સોસાયટીમાં રહેતા હતા
ગામમાં સાસરીયું અને ગામમાં જ પિયર્યું. એટલે કઈ ઉંમરનો એ પડાવ હતો જ્યારે એમની કૂપણો ફૂટી? એના તરફથી બહુ નાની ઉંમર હતી. હા, તો પણ 8th સ્ટાન્ડર્ડમાં હતા. અને ફાઇનલી પ્રપોઝ ક્યારે કર્યું? 12th સ્ટાન્ડર્ડમાં. 12th સ્ટાન્ડર્ડમાં તરત તમે હા પાડી હતી કે તમે ના પાડી હતી? તમે 12th માં એમણે જ્યારે પ્રપોઝ કર્યું ના પાડી હતી. 110% છોકરો ફેલ થયો હશે. વાત સાચી ખોટી? સાચી તો બા જો, મારું પ્રિડિક્શન બેન ખોટું ના હોય. સૌથી પહેલી ભૂલ તો એ 14 વર્ષ પહેલા કરી હતી, એની સજા અત્યારે ભોગવો. હા હા, તો એના માટે આપણે ટોસ કરીશું કે સૌથી પહેલા મેદાને જંગમાં કોણ શહીદ થશે. હા, તો કિન્નરીબેન સરસ ગીતથી સ્વાગત કર્યું છે, તો તમને પૂછીશ, કિંગ કે ક્રોસ? કિંગ. કિંગ. કિંગ છે. તો નક્કી કરો પહેલો ટર્ન એમને. આ હા, અને હું અહીંયાથી જોઈશ. ઓકે, તો સર જીવનમાં પત્ની સામે ઘૂંટણ પર આવવું પડે એમાં શરમ નહીં, બરાબર ને? અંદર તો થતા જ હશો, અહીંયા બધાની સામે તો આવી જાઓ ઘૂંટણ ઉપર. રેડી? કોઈ પણ એક હાથ પકડી રાખો અને બેન્ડ ડાઉન ઓન યોર નીઝ. રેડી? એન્ડ યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5, 4, 3, 2, 1 એન્ડ ગો. આ વાઈફ ને ફેરવવા લઈ જાઓ છો કે તેનો સપોર્ટ લોજો? એક તો ચક્કર પૂરું થયું.
વાંધો નહીં, પ્રેમમાં માણસ એક ચક્કર તો પૂરું કર્યું, આ પ્રેમ છે, હા તો એ પ્રેમ માટે જોરદાર તાળીઓ દઈએ. આપણે એક ચક્કર પૂરું કર્યું છે, અનફોર્ચ્યુનેટલી બીજું ચક્કર નહીં ભરી શક્યા, કારણ કે એમણે મને કાનમાં કહ્યું હવે બીજું બીજા કોઈની જોડે કરાવો તો સારું. એનીવેઝ, તો તમારી પોઝિશન લઈ લો એન્ડ યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1. બેનને તો એટલી મજા આવતી હતી, બેન પેલા જમુનાને લઈને નીકળ્યા એવી રીતે આવી આવી રીતે કરતા હતા બેન. આપણો જ વાર છે બેન, આવું ના કરાય. એનીવેઝ, હા રિઝલ્ટ કહેવાની જરૂર નથી. હા સારે એક ચક્કર પૂરું કર્યું હતું, એની અગેન્સ્ટમાં તમે મારા ખ્યાલથી 5 કે 6 ચક્કર, કેટલા ચક્કર મેં ગણ્યા જ નહીં, કારણ કે મને ખબર પડી ગઈ તમે બહુ સ્પીડમાં 5 કે 6 ચક્કર તમે કમ્પ્લીટ કર્યા, તો ઓબ્વિયસલી ક્વોલિફાઈ તમે થયા છો. હા જોરદાર તાળીઓ થઈ જાય ફરી એકવાર એમના માટે. અત્યારે સવાલ જવાબનો સિલસિલો તમારી સાથે આપણે આગળ વધારીએ, શરૂ કરીએ આપણે નેસેસિટી રાઉન્ડ. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. Necessity round. આ round total 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશન થી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડ માં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. ફેરવી નાખો પવન ચક્કી. જરાક વિચારીને બોલો અને વિચારવા માટે તમને 1 મિનિટનો સમય મળશે. તો જે પોતે સિંગર હોય એટલે નરસિંહ મહેતાના જે ગ્રાન્ડ ડોક્ટર હતા એમના ડોક્ટર એટલે તાના રીરી. તાના રીરી 2 બહેનો હતા, તાના અને રીરી. એમના સંગીતમાં એ તાકાત હતી કે 16મી સદી, ઇફ આઈ એમ નોટ રોંગ 1560s કે 1564ની આજુબાજુ અકબરના જે 9 રત્ન હતા એમાંથી એક એવા તાનસેને દીપક રાગ ગાયો હતો. એ દીપક રાગની એ તાકાત હતી, ખરેખર દીપક પ્રગટી ઉઠે, પણ એ ગાવા માટે તમારા બોડીમાં એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય કે તાનસેનને પોતાને બર્ન આવી ગયા હતા એમણે જે દીપક રાગ ગાયો એનાથી. તો હવે એ બર્ન મિટાડવા માટે જે એમને અગ્નિ પેદા શરીરમાં થઈ ગઈ એને ઓછી કરવા માટે કોઈક મલ્હાર રાગ ગાય તો જ એ અગ્નિ એ શાંત થાય. તો એ મલ્હાર રાગ ગાય કોણ? દરબારના સૈનિકો ભારત ભ્રમણ માટે નીકળ્યા એન્ડ ફાઇનલી દે હેડ રીચ ટુ ગુજરાત, અને ગુજરાતમાં એમને 2 છોકરીઓ મળી, તાના અને રીરી, કે જે જો મલ્હાર રાગ ગાય તો જ એ અગ્નિ શાંત થઈ શકે. બટ અનફોર્ચ્યુનેટલી થયું એવું કે તાના રીરી રિફ્યુઝ અકબર પ્રપોઝલ, કે અમે તો દેવીની સામે ગાઈએ છીએ, અમારા ગામના નાગરોની સામે ગાઈએ છીએ, અમે બીજે ક્યાંય ગાતા નથી. એન્ડ ઇન દેટ કેસ
अकबर एटला मोटा राजा हता के इमने ना पड़वानी कोई नी हिम्मत नहोती एंड दैट इज वाई तानारीरी कमिटेड सुसाइड एंड जम्प इन टू अ वेल हाँ कूवामां पड़ी गया एमने सुसाइड कर्यो के अमे क्या गावा नहीं जाइशू तो ये तानारीरी हजू पण क्यांक गुजरातनी माटीमां छे तमारे मने ए कहेवानुं छे एक मिनिटनो समय आपीश के तानारीरी महोत्सव गुजरातमां क्यां योजाय छे ने तमारा ऑप्शन्स छे मोढेरा पाटण वडनगर के सिद्धपुर तमारो समय शुरू थाय छे हवे मोढेरा पाटण सिद्धपुर के वडनगर 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 बिल्कुल साचो जवाब अने आ साथे बेन माटे तो आपणे ताळीओ पाड़ी पण ए महान बे गायिकाओ ताना रीरी माटे नतमस्तके ताळीओ पाड़वी पड़े एकवार કે આપણને ગર્વ છે કે આપણી ગુજરાતની માટીમાં આવી દીકરીઓએ જન્મ લીધો હતો હા ફેરવી નાખો ફરી એકવાર પવન ચક્કી આપણી કહેવતો તમારે મને બે કહેવત કહેવાની છે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો હા તો વાંધો નહીં હવે ચાલો બે કહેવતો કહો હા પણ એવી બે કહેવતો કે જેમાં આપણા શરીરના કોઈ પણ એક અંગનું નામ આવતું હોય અને તમારો સમય શરૂ થાય છે હવે શરીરનું કોઈ પણ એક અંગ કોઈ પણ બે જ કહેવતો બોલવાની છે શરીરના અંગ આવતા હોય 10 9 8 7 6 5 4 3 2 1 ટાઈમ ઇઝ ઓવર અરે યાર બોલો આયુ બાઈ કા તાડુ હાથ બાવા કરતા હૈયા બાવા મસારા અને જે કહેવત આપણને બંનેને લાગુ પડે છે એ તો ભૂલી ગયા તમે બેન કઈ અનાજ પારખું છે એ કેવી રીતે ભૂલી ગયા ફિલ્મી તડકા શોખ છે ફિલ્મોનો એના કરતા વધારે સંગીતનો શોખ છે બંનેનો એટલે ફિલ્મ ફિલ્મનો પણ છે સંગીતનો બંનેનો કોઈ તમારું હિન્દી ફેવરેટ સોંગ જેની બે લાઈન સાંભળીએ કંઈક બેન પાસેથી ફરી પાછો સમય થઈ ગયો છે બેન કંઈક તમારું જે પણ ફેવરેટ સોંગ હોય અત્યારે રિસેન્ટ એ કંઈક બે લાઈન સંભળાવો મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક આ ગીતના બે વર્ઝન છે મેલ વર્ઝન અને ફિમેલ વર્ઝન આ ગીતનું મેલ વર્ઝન કોણે ગાયું છે ને તમારા ઓપ્શન્સ છે અરજીત સિંગ મોહિત ચૌહાણ પેપોન કે પછી કે પેપોન કોણ પેપોન અરજીત સિંગ નહીં ના ધ્યાન રાખીને જવાબ આપો ટેક્સચર જુઓ વોઇસ નું યે મોહ મોહ કે અરજીત જેવું નથી લાગતું ના શું હવે બેન ને કન્ફ્યુઝ કરવા લઈ આવો એમનું પૂરેપૂરા 2000 રૂપિયાનો
બોલા હું અમારી ડોટરને બિલકુલ તો હવે કિન્નરી આપણે તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ તરફ આગળ વધીએ જોઈએ હવે જેમ નેસેસિટી રાઉન્ડની જેમ પૂરેપૂરી બોનસ કમ્ફર્ટ રાઉન્ડમાં મળે છે કે નહીં કિન્નરીબેન શરૂ કરીએ હવે તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ કમ્ફર્ટ રાઉન્ડમાં ત્રણ ગેમ રમીશું આપણે ઇશારો ઇશારો મેં જુડવા હૈ હમ અને અટકના મના હૈ આ ત્રણમાંથી સૌથી પહેલાં કઈ ગેમ રમશું ઇશારો ઇશારો મેંથી શરૂઆત કરીએ બંધુઓ પણ એ પહેલાં જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ કમ્ફર્ટ રાઉન્ડ આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે કામ એવું નહીં તમે પણ ગાતા હતા સાથે સાથે વાંધો એનો નથી તમે એમને જોઈને કેમ ગાતા હતા તમે તમારા જે જોઈને ગાઓ ગાવાની વાત નથી આવી રીતે એક બિલ્ડિંગમાં રહેવાનું બેન એનીવેઝ તો આ સાવરિયા સાથે આપણે ખોબો કે પછી દરિયો શું મળે છે એ જોઈએ ઓકે ખાલી ઇશારો કરવાનો છે હોઠ ફફડાવવાના નથી અને તમારો સમય શરૂ થાય છે હવે તું હું ક્યાં હું કેવી હું કેટલી હું કેમ હું ક્યારે હું કેવું ગાઉં છું કેવું ગાય છે એનું પ્રમાણ હા આટલા બધા લોકો અને આટલા બધા લોકો છે એકદમ કોયલ જેવું ગાય છે હા અને હવે ખોબો મળી ગયો છે પણ હવે દરિયો મળે છે કે નહીં 1500 રૂપિયાનું બોનસ તમને મળી ગયું છે પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનું મળે છે કે નહીં એ જોઈએ તો એના માટે હવે આપણે કમ્ફર્ટ રાઉન્ડની બીજી ગેમ તરફ આગળ વધવું પડશે અને એ ગેમ કઈ રમશો જુડવા હે હમ જુડવા હે હમ તો શરૂ કરીએ બંધુઓ આપણે જુડવા હે હમ વિજયભાઈ એક મિનિટનો સમય છે તમારી પાસે અને તમારા પત્નીનું કહ્યું એમ તો તમે ઘરે કરતા હશો પણ અત્યારે ગેમમાં પણ કરવાનું રહેશે ઓકે એટલે પ્રેક્ટિસ છે આટલા વર્ષોની એટલે વાંધો નહીં આવે અને તમારી એક મિનિટ શરૂ થાય છે કિન્નરીબેન રેડી હા રેડી તમારી એક મિનિટ શરૂ થાય છે હવે વિજય ડાબા હાથનો અંગૂઠો છે ને આપણે લમણે મૂકી દે બંદૂક મૂકીએ ને એવી રીતે ખોલીને આમ અંગૂઠો અને પહેલી એને
ટચલી આંગળી છે ને આમ યો કરીએ ને એ રીતે બે ખોલી નાખે આમ, અને વચ્ચેની બે આંગળી આમ નીચે વાળી દેવાની બરાબર. અને જમણા હાથનો હાથ છે ને એ આમ કોણી અને બાજુબંધની વચ્ચે આમ મૂકી દે આપણે અદબ વાળીએ ને એવી રીતે, અને હાથ ખોલી નાખે આમ સ્ટ્રેટ સીધો ખુલ્લો હાથ આમ. ચાર આંગળી આમ અહીંયા આપણે બાજુબંધ પહેરીએ ને મેં ટેટુ પડાવ્યું છે ખબર છે, એવી રીતે ત્યાં આગળ ત્યાં નીચે મૂકી દે આમ. નીચે લખી દે યાર આમ અડાઈ દે. આપણે આપેલો ડાબો હાથ વાળેલો છે ને, ડાબો હાથ મેં છે ને જો વાળીને સીધો મૂકી દીધો છે બરાબર, અંગૂઠો કપાળની વચ્ચે મૂકી દીધો. હા અને પેલા બે આંગળીઓ હા એ કરી નાખી દે ઉપર. અને પછી આ જે જમણો હાથ છે ને આપણા મદદ વાળીએ ને એમ વાળી દે. વાળી દીધો હા. હા આમ નીચે અડાઈ દેજે હાથ. હા હાથ ને અને આમ સીધો કર નાખ ખુલ્લો, હથેળીની સાઈડ નીચે જોઈએ આમ આખો ખુલ્લો સીધો કર નાખ. અચ્છા એટલે અંગૂઠો મારા બોડીની સાઈડ આવશે. હા બસ હા હા હા. 6 5 4 3 2 1 ટાઈમ ઇઝ ઓવર. સર લમણું કોને કહેવાય ને કપાળ કોને કહેવાય? લમણું આને કહેવાય સાઈડમાં. અચ્છા અહીંયા રાખેલું આમ. હા ઓકે ઓકે ઓકે. તમે લગ્ન ને વરસ થયું પછી શું પકડીને બેઠા હતા? ક્યાં હાથ મૂકવાનો હતો? તમે અહીંયા બે પાપડની વચ્ચે લમણું આને કહેવાય? હા અહીંયા ક્યાં તો અહીંયા એટલે લમણા પર હાથ મૂકવાનો એમણે તમને કહ્યો તો. હા હા બાકી ઓલમોસ્ટ ઠીક હતું. આ હાથ અહીંયાની જગ્યા ઉપર અહીંયા હતો બટ આઈ કુડ હેવ કન્સિડર્ડ ઇટ, પણ આ એકદમ ખોટી પોઝિશન હતી. એ લમણા ઉપર તમારે હાથ મૂકવાનો હતો. કંઈ વાંધો નહીં, હજુ બીજી એક તક છે પૂરેપૂરું બોનસ જીતવા માટે, અને એ તકનું નામ અટકના મના હે. બેન વાક્ય આજે હું એવું લાવ્યો છું અટકના મના માટે કે જે વાક્ય વિજય તમને વારંવાર સંભળાવતા હોય છે એ આજે હું સંભળાવીશ. એવું કહે છે ને તમને કે તારા કારણે હું 12મામાં ફેલ થયો હતો, તો આ જ વાક્ય છે કે કિન્નરી તારા કારણે હું 12મામાં ફેલ થયો હતો. અને તમારો સમય શરૂ થાય છે હવે. 12મામાં તો હું પણ ફેલ થઈ હતી. 12મામાં મારી બેબી ભણે છે. બેબી તો બધાના ઘરે હોય છે. બેબી મારી ઘરે પણ છે. બેબી બચાવ હોય તો અત્યારે ચાલી રહ્યો છે ઝુંબેશ. બેબી પિક્ચરમાં તો અક્ષય કુમાર હોય છે. અક્ષય કુમાર મારો ફેવરેટ એક્ટર છે. અક્ષય કુમાર તો મને પણ બહુ ગમે છે. અક્ષય કુમારના લગન ટ્વિંકલ ખન્ના સાથે થયા છે. ટ્વિંકલ ખન્ના ડિમ્પલ કાપડિયાની છોકરી છે. ટ્વિંકલ ખન્ના રાજેશ ખન્નાની છોકરી છે. ટ્વિંકલ ખન્ના રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા બંનેની છોકરી છે. રાજેશ ખન્ના બહુ મોટા સુપરસ્ટાર છે. રાજેશ ખન્ના મારા પપ્પા જેવા લાગે છે. રાજેશ ખન્ના તો ગોલ્ડન સિલ્વર જુબિલી સ્ટાર હતા. રાજેશ ખન્નાના બધા સોંગ બહુ સરસ હોય છે. સોંગ જોવા તો મને બહુ ગમે. સોંગ તો બધા પિક્ચરનું સેલિંગ પોઈન્ટ હોય છે. સોંગ હું બધા બહુ જ ગઉ છું. સોંગ મારી ડોટરને બહુ ગમે છે. સોંગની બધી બહુ સીડીઓ મારી ગાડીમાં પડેલી છે. સોંગની સીડીઓ તો મને પણ સાંભળવાની ગમે છે. સીડી તો દાદરા ચડવા માટે પણ હોય છે. સીડી દાદરા ચડવા માટે હોય છે ને ઉતરવા માટે પણ હોય છે. સીડી ચડતા ચડતા હું બહુ થાકી જઉં છું. સીડી મને બહુ ગમે છે. સીડી હોય છે ને એ સીડી પ્લેયરની અંદર ચાલે છે. હાય હાય 1 મિનિટ પૂરી થઈ ગઈ. વિજયભાઈ કઈ જ નહોતા કરતા, બાજુવાળા જે બોલે એમાં એક શબ્દ ઉમેરી દેતા હતા. સીડી ચડવા માટે હોય તો સીડી ઉતરવા માટે પણ હોય. હા ટ્વિંકલ ખન્ના એક કે રાજેશ ખન્નાની છોકરી, એક કે ડિમ્પલ તો એ બંનેની છોકરી. પણ બેન આ સાથે સાથે મને પેલું થોડુંક ડિટેલમાં જણાવો તો ખરા, એ અવારનવાર કહેતા હોય છે કે તારે કારણે 12મામાં એ છે વાક્યો શું છે તો જણાવો જરાક. મને તો ખબર જ નથી કે મારા કારણે ફેલ થયો. અચ્છા પણ સિરિયસલી જોક સપાટ એ એવું કહે છે તમને ખરેખર કહેતા હતા? હા હા તું હા પાડીશ તો જ હું ફરીથી પાસ થઈશ. ઓ આ કન્ડિશન હતી. અને પછી પછી મેં એવું કીધું કે તું પહેલા પાસ થા પછી હું હા પાડીશ. હા અને એ પછી પાસ થયા હતા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ. ઓ એ પ્રેમમાં શું તાકાત આવી છે જુઓ તમે. માણસ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ. એક હલો હા કોણ? હા માસી બોલો. ના ગાર્ડનમાં જ બેઠા છીએ. ના પણ ઘણા બધા લોકો છે. કેમ અમેરિકા છે તમારા મમ્મી? એમનો ફોન હતો ખરેખર. એમણે કીધું કે વિજય અને કિન્નરી ગાર્ડનમાં બેઠા છે. મેં કીધું હા. તો કે એકલા નથી બેઠા ને કે? એ તો એકવાર અમે બેઠા હતા અને ત્યાં મારી મમ્મી આવી. અચ્છા હા
શું તમે બેઠા હતા? હા. ક્યાં? છે બરોડામાં. અચ્છા, વડોદરામાં. અચ્છા, ઓકે. ત્યાં. ઓકે. અને ત્યાં મારી મમ્મી આવી ગઈ છે. આપો પાડી દીધો. તમે કે હવે લગ્ન થઈ ગયા, બેસાય એકલામાં, હવે વાંધો નહીં. આહા, 3000 રૂપિયાનું બોનસ જીતી ગયા છે. બંધુ, એમનું એ બોનસ લાવવામાં આવે પ્લીઝ. હજુ ઘણી બધી વાતો જાણવાની બાકી છે બેન વિશે, એ જાણતા રહીશું, પણ પહેલા બંધુ એ બોનસ લાવવામાં આવે. નેસેસિટી રાઉન્ડમાં પણ પૂરેપૂરા 2000 રૂપિયાનો બોનસ, કમ્ફર્ટ રાઉન્ડમાં પણ પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ. હવે આજે કદાચ એવી શક્યતા છે કે જેકપોટ રાઉન્ડ આપણે રમવાની જરૂર પડે નહીં, કારણ કે જો લક્ઝરી રાઉન્ડમાં પણ પૂરેપૂરા 5000 રૂપિયાનો બોનસ, ક્યાં તો તમે, ક્યાં તો હિનાબેન. હિનાબેન આવો, તમારા બેમાંથી કોઈ પણ એક જો લક્ઝરી રાઉન્ડ જીતી જશો તો કદાચ આજે જેકપોટ રાઉન્ડ રમવાની જરૂર પડશે નહીં. તો જોઈએ બંધુઓ આપણે કે પૂરેપૂરા 10000 રૂપિયાનું બોનસ આજે કિન્નરીબેન જીતે છે, કે કિન્નરીબેન અને હિનાબેન બંને આજે ઇક્વલ બોનસ જીતે છે 5000 રૂપિયાનું, અને જેકપોટ રાઉન્ડ રમવાનો વારો આજે આવે છે કે નથી આવતો એ જોઈશું બંધુઓ. પણ એ પહેલાં શરૂ કરવો પડશે આપણે સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી. શરૂ કરીએ બંધુઓ આપણે સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ. સુગંધ બેન, એની ખાસિયત એ છે કે આ ફૂલ હસબન્ડ જેવું હોય છે. લગ્નના 15 વર્ષ પછી ભલે સુગંધ ના આવે પણ સાથ જીવનભરનો હોય, અગત્યનું એ છે. અને શું છે સાહેબ, એ લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, પ્રપોઝ હંમેશા બિચારો છોકરો જ કરતો હોય. આજે થશે ઊંધું, જે અતૃપ્ત ઈચ્છાઓ તમારા બંનેના દિલમાં છે એ આજે હું પૂરું, એને આજે હું પૂર્ણાહુતિ તરફ લઈ જઈશ ને ઈચ્છાને હું પૂરી કરીશ. આજે તમારા વાઈફ તમને ગુલાબ આપશે. ઓકે, બેઠા બેઠા શાંતિથી ખુરશી ઉપર, અને આપણે આ ગેમ 1x1 રમીશું. જેમના પણ પત્ની, એમના એને સૌથી પહેલાં ગુલાબ આપશે, અને એ ગુલાબ તમે લાવીને સબૂત રૂપે કે જો મને આપી દીધું, મને આપશો, એ થઈ જશે વિજેતા, અને એમને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. ઘરે તો આપો તો એવું સાંભળે, શું હવે તમને ઉંમરને છાજે છે આવું બધું, અહીંયા તો અમે 5000 રૂપિયાનો બોનસ આપીશું. અને મેં કહ્યું એ પ્રમાણે ખુરશી ઉપર બેઠા બેઠા કોઈ જાતનો કષ્ટ લીધા વગર. લેકિન કિંતુ પરંતુ બંધુ, પત્ની બેઠા હશે અહીંયા, તમે બેઠા હશો અહીંયાથી થોડાક 5-7 પગલાં દૂર. એ અહીંયાથી જઈ અને તમને ગુલાબ આપશે, અને તમે ત્યાંથી અહીંયા આવીને એ મને આપશો. અને ખુરશી ઉપર આ બધી પ્રક્રિયા ખુરશી ઉપર બેઠા બેઠા થશે. ખુરશી ઉપર બેઠા બેઠા તમારે આગળ વધવાનું છે, અને ખાસ ધ્યાન રાખવાનું છે રાજકુમાર સાહેબનો એ ડાયલોગ કે આપકે પાંવ બડે હસીન હૈ ઉન્હે જમી પે મત રખીએ. પગ જમીનને અડાવ્યા વગર તમારે આ રીતે આગળ વધવાનું છે. બેન, મને હતું જ કે તમારો વારો આવશે ત્યારે મારે અહીંયા 10 ખુરશીઓનો ઠોકરો રાખવો જ પડશે, એટલે એ તૂટશે તો આપણે બીજી તમને આપીશું, એ જ જગ્યાએથી તમારી સફરને આપણે આગળ વધારીશું. હા, એનીવેઝ તો શરૂ કરીએ બંધુઓ આપણે લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. આ ગેમ આપણે 1x1 એટલા માટે રમીશું કારણ કે જેને કારણે હું જોઈ શકું કે તમારા પગ જમીન ઉપર પડે છે કે નથી પડતા, એટલા માટે આપણે બંનેનું સાયમલ્ટેનિયસલી જોવું અઘરું છે, જેને કારણે આપણે આ ગેમ 1x1 રમીશું. તો ટોસ પહેલાં એમણે કોલ કર્યો હતો, તો આ વખતે ટોસ તમે કોલ કરો. કિંગ કે ક્રોસ? કિંગ. આ વખતે પણ ટોસ એ જીતી ગયા. હા હા,
તો પહેલો ટર્ન એમ ને એ આ તો તમે તમારું સ્થાન ગ્રહણ કરી લો અને તમે થોડાક પાછળ જતા રહો. પ્રેમ લગન પહેલા થાય કે પછી થાય થવો જરૂરી છે, અને થાય તો થાય એનો વાંધો નહીં, પણ પત્નીને ખબર ના પડવી જોઈએ. હા, પણ આ કેસમાં ભલે લગ્ન પછી પ્રેમ થયો છે પણ પ્રેમ એકદમ મુકમ્મિલ છે. હા, એક મિનિટમાં તમે ફિનિશ લાઈન પાર કરી દીધી અને ગુલાબ આપી દીધું, ક્યાં બાત હે. તમે થોડુંક સ્પીડમાં, એમના કરતાં વધારે સ્પીડમાં રમતા હતા. લગભગ 25 સેકન્ડની આજુબાજુ તમે ફિનિશ લાઇન ક્રોસ કરી નાખી હતી. તમને આવતા થોડોક સમય થયો, કંઈ વાંધો નહીં, એરેન્જ મેરેજમાં એવું થાય. હા, પણ હવે આપણી જે કદ્દાવર જોડી છે એમને આપણે બોલાવીએ. હા, આવો બેન. કિન્નરીબેન રેડી? જરાક પણ ચિંતા નહીં કરતા, જો આપણે સ્પેરવીલ રાખ્યા જ છે બેન. હા, એટલે કોઈ ચિંતા નહીં કરતા બેન, અને હજુ આ પણ ખૂટે તો બીજા પણ છે. હા, એટલે તમે બિંદાસ રમજો. ખુરશીઓ તૂટવાની હોય તૂટે, હા, આ ફ્લોર હજુ 2 ઇંચ નીચે જવાનો હોય, આમાં તિરાડ પડવાની હોય પડે, આપણે બિંદાસ રમજો. હા, એમનું ટેન્શન નથી, જો એમની સાઈડ પર એક પણ નથી મૂકી. હા, રેડી? ને પગ ઉપર. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. પગ અડી ગયો, આવો. મેં કુર્સી ના પકડી હોત તો કુર્સીએ ક્યારના શ્વાસ તોડી દીધા હતા, પાયા વળી ગયા હતા અંદરથી ચારે ચાર. હા, 50 સેકન્ડ તમે પહોંચવામાં લઈ લીધી, એમની પાસે સમય હતો જ નહીં, એટલા પછી એમણે મારે ગુલાબ તો આપવું જ છે એમ કરીને પગ મૂકીને એમણે સફર ચાલુ રાખી. એટલા માટે એ કન્સિડર થાય નહીં. એ કેસમાં જીતી ગયા 5000 રૂપિયાનું બોનસ. બંધુઓ, આજે પહેલી વાર આટલા મહિનાથી જેકપોટ રાઉન્ડ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે.
ઓકે એને ખાસા મહિનાઓ થયા ગયા, ઘણો બધો સમય થઈ ગયો, પણ એવું આજ સુધી એવું બન્યું નથી કે જેકપોટ રાઉન્ડ રમવાનો વારો ન આવ્યો હોય. દરેકે દરેક એપિસોડમાં અમે જેકપોટ રાઉન્ડ રમીએ છીએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એપિસોડ ઇન ધ હિસ્ટ્રી ઓફ ડેલી બોનસ કે જેમાં જેકપોટ રાઉન્ડ રમવાનો વારો આવ્યો નથી. કદાચ એકાદ કોઈ એવો એપિસોડ હોય તો મને યાદ નથી, પણ ખરેખર બેન 5000 રૂપિયાનો બંને ઇક્વલ બોનસ, 5000 રૂપિયાનું બોનસ તમે જીત્યા અને 5000 રૂપિયાનું બોનસ તમે જીત્યા. જોરદાર તાળીઓ દઈએ એમના માટે. લઈ આવો બંધુ એમનું પૂરેપૂરા 5000 રૂપિયાનું બોનસ. સમય થઈ ગયો છે છૂટા પડવાનો. હા, આજે બંને પાર્ટિસિપન્ટ ઇક્વલ બોનસ 5000 રૂપિયાનું બોનસ જીત્યા. હા, પણ છૂટા પડતા પહેલાં જો બંધુઓ તમારે જીતવું હોય પૂરેપૂરા 10000 રૂપિયાનું બોનસ અને ભાગ લેવો હોય ડેલી બોનસમાં તો ફટાફટ લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માગતા હોય તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 56882 પર SMS કરો. હિનાબેન, હું શું કહું છું, જો સ્વાગત ગીતમાં થયું બરાબર છે, વચ્ચે વચ્ચે એમના હસબન્ડને જે ડેડિકેટ કરવાનું હતું કે એમના હસબન્ડ સાથે જે કમ્ફર્ટ રાઉન્ડ રમવાનો હતો એ પણ આપણે ગીતમાં શરૂ કર્યો, તો વિદાય પણ ગીતમાં થવી જોઈએ બરાબર છે. તો બેન વિદાય આપણે ગીતમાં કંઈક. સુવનભાઈ, આજે તમને ગીત ગાઈને વિદાય આપીએ. હા, તો you tomorrow. Till then, goodbye, good night, do take care of yourself, God bless you. Aavjo Ahmedabad, aavjo.